સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો એસ જીઆઈસ ઓનલાઈન ગુરુકુલ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણે સૌ નફાકારકતાના ગુણોત્તરોનો અભ્યાસ કર્યો નફાકારકતાના ચાર ગુણોત્તરો કાચા નફાનો ગુણોત્તર કામગીરી ગુણોત્તર કામગીરી નફાનો ગુણોત્તર અને ચોખા નફાનો ગુણોત્તર હવે આપણે જોવા છે બીજા પ્રકારના ગુણોત્તરો જે તરલતાના ગુણોત્તરો છે તરલતાના ગુણોત્તરોમાં બે ગુણોત્તરોનો સમાવેશ થાય છે પહેલો ગુણોત્તર ચાલુ ગુણોત્તર અને બીજો પ્રવાહી ગુણોત્તર ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે જ્યારે પ્રવાહી ગુણોત્તર છે એ પ્રવાહી મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે મિત્રો આપને એમ થાય કે તરલતા એટલે શું તો તરલતા એટલે ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા તો ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા કઈ રીતે ખબર પડે તો જોઈએ બીજી રીતે કે તરલતા એટલે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા ટૂંકા ગાળામાં ધંધાકીય એકમ પોતાની ટૂંકા ગાળાની જવાબદારીઓ કેટલી ઝડપથી ચૂકવી શકે છે તે તેની તરલતા છે જો ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા સારી છે અથવા તો ઊંચી છે તો તેની તરલતા સારી કહી શકાય અથવા ઊંચી કહી શકાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાંચમો ગુણોત્તર ચાલુ ગુણોત્તર જોઈએ તો આપને ખબર છે કે ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે ચાલુ ગુણોત્તરનું સૂત્ર ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા તો ચાલુ મિલકતોના છેદમાં ચાલુ દેવા મૂકતા આપને ચાલુ ગુણોત્તર મળે છે સામાન્ય રીતે ચાલુ ગુણોત્તર બે જેમ એક આદર્શ પ્રમાણ દર્શાવે છે જેને આપણે ચાલુ ગુણોત્તરનું વલણ કહી શકીએ તો ફરીથી જોઈએ ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે ચાલુ ગુણોત્તરનું સૂત્ર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા અને ચાલુ ગુણોત્તર એ પ્રમાણમાં દર્શાવાય છે તેનું આદર્શ માપ બે જેમ એક છે મિત્રો હવે જ્યારે આપણે ચાલુ ગુણોત્તરનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતનો સમાવેશ થાય છે અને ચાલુ દેવામાં કયા કયા દેવાનો સમાવેશ થાય છે તે સ્પષ્ટ હોવું જોઈએ તો જોઈએ ચાલુ મિલકત કોને કહેવાય ચાલુ મિલકતો એટલે જે રોકડના સ્વરૂપમાં હોય અથવા રોકડ સમકક્ષ હોય અથવા જેમનું બાર માસની અંદર કે બાર મહિનાની અંદર રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતોને આપણે ચાલુ મિલકતો કહી શકીએ હવે આ ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ કરી શકાય તો ચાલું રોકાણ જેને કામચલાઉ રોકાણ પણ કહી શકાય સ્ટોક જેમાં છૂટા ઓજારો ધ્યાનમાં લેવામાં આવતા નથી વેપારી લેણાં વેપારી લેણામાં લેણી હુંડી અને દેવાદારો બંનેનો સમાવેશ થાય પરંતુ જ્યારે આપણે વેપારી લેણાં મેળવતા હોઈએ ત્યારે લેણી હુંડી અને દેવાદારોમાંથી ઘાલખાદ અનામત બાદ કરી અને બંનેની રકમ ધ્યાનમાં લેવાની છે ત્યારબાદ રોકડ અને રોકડ સમકક્ષ રોકડ અને રોકડ સમકક્ષમાં હાથ પર રોકડ બેંકમાં સિલક હાથ પર રહેલા ચેક કે બેંક ડ્રાફ્ટ વગેરેનો સમાવેશ પણ ચાલુ મિલકતમાં થાય છે આ ઉપરાંત ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અહીંયા ટૂંકા ગાળાની લોન એટલે આપણે કોઈને લોન આપી છે એ લોન અને ધિરાણ એટલે પણ આપણે કોઈને પૈસા ઓછીના ટૂંકા ગાળા માટે આપ્યા છે એનો સમાવેશ થાય ત્યારબાદ અગાઉથી ચૂકવેલા ખર્ચા જેમ કે અગાઉથી ચૂકવેલ પગાર અગાઉથી ચૂકવેલ સ્ટેશનરી ખર્ચ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આવા કોઈપણ ખર્ચ જો અગાઉથી ચૂકવ્યા હોય તો તે ત્યારબાદ મળવાની બાકી આવકો જેમ કે મળવાનું બાકી વ્યાજ મળવાનું બાકી ભાડું વગેરે અને અગાઉથી ચૂકવેલા કોઈપણ પ્રકારના કરવેરા આ બધાનો સમાવેશ ચાલુ મિલકતોમાં થાય તો ફરીથી જોઈએ ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણું છૂટા ઓઝારો સિવાય સ્ટોક વેપારી લેણાં એટલે કે લેણી હુંડી દેવાદારો ઘાલખાત બાદના રોકડ અને રોકડ સમકક્ષ જેમાં હાથ પર રોકડ બેંક સિલક હાથ પર રહેલ ચેક અને ડ્રાફ્ટ ટૂંકા ગાળાની આપેલ લોન અને ધિરાણ અગાઉથી ચૂકવેલા ખર્ચ મળવાની બાકી આવકો અને અગાઉથી ચૂકવેલા વેરા વગેરેનો સમાવેશ ચાલુ મિલકતોમાં થાય છે હવે જોઈએ ચાલુ દેવા ચાલુ દેવા એટલે એવી જવાબદારી જેની ચૂકવણી બાર મહિનાના સમયગાળામાં કરવાની હોય ટૂંકમાં કહી શકાય કે ટૂંકા ગાળામાં ચૂકવવાની જવાબદારી જેનો સમયગાળો છે બાર માસ ચાલુ દેવામાં ટૂંકા ગાળાનું લીધેલું ધિરાણ એટલે કે ટૂંકા ગાળાની લોન વેપારી દેવા જેમાં દેવી હુંડી અને લેણદારો ત્યારબાદ લાંબા ગાળાના દેવા પર ચૂકવાપાત્ર કોઈ પણ રકમ દાખલા તરીકે લાંબા ગાળાની લીધેલી લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ ત્યારબાદ ચઢેલ પરંતુ નહીં ચૂકવેલ દેવું એટલે કે કોઈ પણ ચૂકવવાનું બાકી દેવું ચડેલ અને નહીં ચૂકવેલ વ્યાજ જેને આપણે ચૂકવવાનું બાકી વ્યાજ કહેશું ચૂકવવાના બાકી અન્ય કોઈ પણ ખર્ચ નહીં મંગાવેલ ડિવિડન્ડ અગાઉથી મળેલ હપ્તાવું અને ટૂંકા ગાળાની જોગવાઈઓ વગેરેનો સમાવેશ એ ચાલુ દેવામાં થાય છે તો એ બાબત અહીંયા સ્પષ્ટ થઈ કે ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે અને ચાલુ દેવામાં કયા કયા દેવાનો સમાવેશ થાય છે મિત્રો ચાલુ ગુણોત્તર શોધવાનો મૂળ હેતુ એ ધંધાની ટૂંકા ગાળાની દેવા ચૂકવવાની ક્ષમતા માપવાનો છે એટલા માટે ચાલુ ગુણોત્તર શોધવામાં આવે છે તો અહીંયા આપણે ચાલુ મિલકતો અને ચાલુ દેવા એનો અર્થ સ્પષ્ટ કર્યો હવે ચાલુ ગુણોત્તરની સાથે જ પ્રવાહી ગુણોત્તરનો પણ અભ્યાસ કરીએ કારણ કે પરીક્ષાની અંદર આપણને ચાલુ ગુણોત્તરની સાથે પ્રવાહી ગુણોત્તર પણ ઘણી વખત પૂછતા હોય છે અને બંને ગુણોત્તરો એકબીજા સાથે સંકળાયેલા છે તો જોઈએ પ્રવાહી ગુણોત્તર તેનું સૂત્ર અને ત્યારબાદ આપણે જોઈએ ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરના દાખલાઓ મિત્રો હવે આપણે છઠ્ઠા નંબરનો ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર જેનો અભ્યાસ કરીએ તો ચાલુ ગુણોત્તર જેવું જ અહીંયા સૂત્ર છે પ્રવાહી ગુણોત્તરનું પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા આ ગુણોત્તરનું આદર્શ પ્રમાણ એક જેમ એક સામાન્ય રીતે જોવા મળે છે એટલે કહી શકાય કે પ્રવાહી ગુણોત્તર પણ ચાલુ ગુણોત્તરની જેમ આપને પ્રમાણમાં એટલે કે જેમમાં મળશે પ્રવાહી ગુણોત્તર એ પ્રવાહી મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે હવે ચાલુ દેવામાં કયા કયા દેવાનો સમાવેશ થાય એ આપણે ચાલુ ગુણોત્તરમાં જોયું પરંતુ પ્રવાહી મિલકતો માં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય એ આપણે જોવું જોઈએ તો પ્રવાહી મિલકતો કોને કહેવાય તો જે ચાલુ મિલકતો છે એ ચાલુ મિલકતોમાંથી આખરનો સ્ટોક અને અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો તમારી જે ચાલુ મિલકતો છે એ ચાલુ મિલકતોમાંથી આખર સ્ટોકની રકમ અને અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ આ બંને રકમો બાદ કરીએ એટલે જે મિલકતો વધે એ મિલકતોને આપણે પ્રવાહી મિલકતો કહેશું તો ચાલુ દેવા જે ચાલુ મિલકતોમાં શોધીએ એ રીતે જ શોધવાના છે ચાલુ મિલકતોમાં શોધીએ એ જ રીતે ચાલુ મિલકતો શોધી અને તેમાંથી આખર સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ આ બંને રકમો બાદ કરતા આપને પ્રવાહી મિલકતો મળે છે ટૂંકમાં સ્ટોક સિવાયની બધી જ મિલકતો જે છે એ ઝડપથી રોકડમાં અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર થઈ શકે છે એટલે પ્રવાહી ગુણોત્તર એ ચાલુ ગુણોત્તર કરતાં વધુ તરલતા દર્શાવે છે અથવા તેના કરતાં આ ગુણોત્તર ઊંચી તરલતા રજૂ કરે છે એમ કહી શકાય તો મિત્રો આ જો આપણે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની સૈદ્ધાંતિક ચર્ચા હવે પછી ફરી મળીશું નવા વિડીયો સાથે વ્યવહારિક ઉદાહરણો સાથે જય સ્વામિનારાયણ